विद्यार्थी नेता तरीके गुजरात में जाणीता बनेला युवराज सिंह पर बिपिन त्रिवेदी नामना एक शख्सए गंभीर आरोप लगाव्या छे। तेमणे कह्युं छे कि युवराज सिंहे 1 करोड़नी खंडणी मांगी हती। भावनगर पोलीसे डमी कांडमां 3 दिवस सुधी दिवस रात करेली तपासमां चौंकावनारी विगतो सामे आवी छे। युवराज सिंह द्वारा नाम नहीं लेवानी शरते रूपियानी मांगणी कराई होवानो मोटो खुलासो थयो छे। युवराज सिंह सामे गैररीति करनाराने छावरवामां आवी रह्या होवानो मोटो आरोप लाग्यो छे। युवानों माटे अने खास करीने स्पर्धात्मक परीक्षाओ आपी रहेला लोको माटे जेने आदर्श मानवामां आवे छे ते युवराज सिंहनुं नाम हवे गैररीति करनाराने छावरवाना प्रयास कराता होवाने लईने गंभीर आरोप लाग्यो छे। युवराज सिंहना जूना साथी बिपिन त्रिवेदी द्वारा गंभीर आरोप लगावामां आव्यो छे। आ मामले हवे आगामी समयमां पोलीस द्वारा महत्वनी कार्यवाही हाथ धरवामां आवशे। हाल तो एक वीडियो वायरल करीने युवराज सिंह पर आ गंभीर आरोप लगावामां आव्या छे, जो कि युवराज सिंहे आ आरोपोने नकारी काढ्या छे। युवराज सिंह पर लागेला आक्षेप पर विविध नेताओं पोतानी प्रतिक्रियाओ आपी छे। कोंग्रेसे सीधो ज सरकार उपर आक्षेप लगाड्या। युवराज सिंह पर 1 करोड़नी खंडणी मांगवाना केसमां युवराज सिंहे पोताना पर लागेल तमाम आरोपो फगाव्या छे। युवराज सिंहे कह्युं के तेने फसावानो प्रयास करवामां आवी रह्यो छे। तेणे कह्युं के हुं साचो हतो अने हाल पर साचो ज छुं। आ अंगे कोंग्रेसना नेता हेमंग રાવલે સીધા જ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે સરકાર એવા લોકોને આડકતરી રીતે ફસાવવાનો પ્રયત્ન કરે છે જે પેપર લીક અને ડમી ઉમેદવાર જેવા ગંભીર મુદ્દાઓને ઉજાગર કરી રહ્યો છે અને સરકારની નિષ્ફળતાને બતાવી રહ્યો છે। આ મામલે કોંગ્રેસના નેતા મનીષ દોશીએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે આરોપ મૂકવાથી કૌભાંડ છુપાશે નહીં અને તેમણે પણ સરકાર પર પ્રહારો કર્યા હતા। આ સમગ્ર મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પૂછતા કરતા તેઓએ કહ્યું હતું કે આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે। છેલ્લા 11 વર્ષથી ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાનું કૌભાંડ સામે આવ્યું છે। ભાવનગરમાં 36 લોકો સામે ફરિયાદ નોંધાઈ। ગુજરાત રાજ્યના શૈક્ષણિક બોર્ડ અને સરકારી નોકરીઓ અંગેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાનું કૌભાંડ ચાલતું હતું। પરીક્ષામાં બેસનાર ઉમેદવારોના હોલ ટિકિટ અને આધાર કાર્ડ પરના ફોટોગ્રાફ સાથે ચેડા કરી ડમી વ્યક્તિઓને બેસાડવામાં આવતા હતા। કૌભાંડ ચલાવનારા ભાવનગર જિલ્લાના 36 જેટલા શખ્સો સામે ખુદ પોલીસ ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે। શરદ પનોત અને પ્રકાશ ઉર્ફે પીકે, કરશન દવે તથા બળદેવ રમેશ ઠાકોર ઉમેદવારો પાસેથી રૂપિયા લઈ ડમી ઉમેદવારો બેસાડતા હતા। ડમી ઉમેદવારને પરીક્ષા આપવાના 25,000 રૂપિયા આપવામાં આવતા હતા। ડમી ઉમેદવાર તરીકે મિલન ગુગાભાઈ બારૈયા તથા બીજા માણસોને બેસાડી ગેરરીતિ આચરવામાં આવી હતી। આ ગેરરીતિ સાથે જોડાયેલા 36 જેટલા શખ્સોના નામ મળી આવ્યા છે, જેમાંથી 4 શખ્સોને પોલીસે ધરપકડ કરી છે। મિલન બારૈયા નામનો વ્યક્તિ 1-2 નહીં પરંતુ 6-7 જેટલી અલગ અલગ પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો, તેની પણ ધરપકડ કરાઈ છે। આગામી દિવસોમાં તપાસમાં વધુ ખુલાસા થશે। સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે। આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટર ભાજપમાં જોડાતા હડકંપ મચી ગઈ છે। સુરત આપના 6 કોર્પોરેટરોએ કેસરિયા કર્યા છે। કિરણ ખોખાણી, ઘનશ્યામ મકવાણા, નિરાલી પટેલ, સ્વાતિબેન કયાળા, અશોક ધામી અને ધર્મેન્દ્ર વાવલિયા ભાજપમાં જોડાયા છે। આ પહેલા પાર્ટીના 4 અને નવા 6 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। સુરતમાં ગત મનપાની ચૂંટણીમાં આપમાંથી 27 કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા હતા। આ પહેલા 4 કોર્પોરેટર આપમાંથી ભાજપમાં ગયા હતા। આ સાથે અત્યાર સુધીમાં કુલ 10 કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ કિસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે અમારા કોર્પોરેટરોને 50-75 લાખ રૂપિયા આપીને ખરીદી લેવાયા છે। સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાતા આપના અન્ય કોર્પોરેટરે રોષ ઠાલવ્યો હતો અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। દિલ્હીમાં લીકર પોલિસી મામલે હવે સીબીઆઈએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે। આવતીકાલે સવારે 11 વાગે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સીબીઆઈએ બોલાવ્યા છે। દારૂ કૌભાંડના મામલામાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા હજુ પણ જેલમાં છે। 2021માં જ્યારે દિલ્હીની નવી આબકારી નીતિ અમલમાં આવી ત્યારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આવકમાં વધારો થશે, જોકે દિલ્હી સરકારની મુશ્કેલીઓ ચોક્કસ વધી ગઈ છે। આ મામલે દિલ્હીના ડેપ્યુટી સીએમ સિસોદિયા હાલ જેલમાં છે। તેવામાં દિલ્હીની લીકર પોલિસી મામલે હવે સીબીઆઈએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે। આવતીકાલે સવારે 11 વાગે સીબીઆઈએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે। આ મામલામાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે અત્યાચારનો અંત આવશે। આજે અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સરકારની નીતિ તથા તપાસ એજન્સીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા। રાહુલ ગાંધીએ ખાલી કર્યો સરકારી બંગલો, ટ્રકમાં સામાન ભરીને સોનિયા ગાંધીના આવાસે સામાન શિફ્ટ કર્યો।
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના 12 તુગલક લેન સ્થિત નિવાસસ્થાનમાંથી તેમનો સામાન હટાવી લીધો છે. લોકસભામાંથી ગેરલાયક ઠર્યા બાદ તેમણે 22 એપ્રિલ સુધીમાં જગ્યા ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેમના નિવાસસ્થાનની બહાર 2 ટ્રક પાર્ક કરેલા જોવા મળ્યા હતા અને સામાનને બાદમાં તેમની માતા સોનિયા ગાંધીના 10 જનપદ નિવાસસ્થાને ખસેડવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે 10 જનપદ સોનિયા ગાંધીનું સત્તાવાર નિવાસસ્થાન છે, જ્યાં તેઓ છેલ્લા 32 વર્ષથી રહે છે. હાઉસ કમિટીએ ફરી 27 માર્ચે રાહુલ ગાંધીને નોટિસ આપી હતી કે તેઓ 1 મહિનાની અંદર આ ઘર ખાલી કરી દે. તેના પર તેમણે લોકસભા સેક્રેટરીને લેટર લખીને કહ્યું હતું કે તેઓ લોકસભામાં છેલ્લી વાર ટર્મથી ચૂંટાઈ આવે છે, તેના કારણે અહીં લાંબો સમય તેઓ રહ્યા છે. તેને લઈને ઘણી સારી યાદો છે. આપે જે પણ કહ્યું તેનું હું પાલન કરીશ. મહત્વનું છે કે રાહુલ ગાંધી વાયનાડથી સાંસદ હતા. તેમણે કહ્યું કે મારું ઘર 50 વાર સીઝ કરો, હું ડરવાનો નથી, જનતાના મુદ્દા ઉઠાવતો રહીશ. માફિયા આતિક અહેમદના પુત્રને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દફનાવવામાં આવ્યો, તો ગુલામ શૂટરને પણ દફનાવવામાં આવ્યો. આજે સવારે પ્રયાગરાજના કબ્રસ્તાનમાં અસદને દફનાવવામાં આવ્યો. પોલીસે અસદના દાદા હામિદ અલી સહિતના માત્ર 20-25 સંબંધીઓને જ કબ્રસ્તાનમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. આતિક પુત્રના અંતિમ સંસ્કારમાં આવી શક્યો ન હતો. પોલીસની સુરક્ષા પણ કડક હતી. સવારે 9:30 વાગે અસદ અને ગુલાબના મૃતદેહને ઝાંસીથી પ્રયાગરાજ લાવવામાં આવ્યા હતા. અસદના મૃતદેહને અતિકના ઘરને બદલે સીધો જ કંસારી મનસારી કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યો હતો. તે જ સમયે ગુલામના મૃતદેહને પ્રયાગરાજમાં જ મહેંદૌરી કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસે સ્થાનિક લોકોને કબ્રસ્તાનથી લગભગ 200 મીટર દૂર રોક્યા હતા. ચાકિયાબા અતિકના ઘરથી લઈને કબ્રસ્તાન સુધી એરફોર્સ તૈનાત કરવામાં આવી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેને લઈને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. મહારાષ્ટ્રમાં મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો છે. એક બસ ખીણમાં ખાબકી હતી, જેમાં અનેક લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના રાયગઢના બોપોલી વિસ્તારમાં એક બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 13થી વધારે લોકોના મોત નિપજ્યા છે. બસમાં 40 મુસાફરો સવાર હતા. સ્થાનિક લોકોની મદદથી, દોરડાની મદદથી અત્યાર સુધીમાં લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં કેટલાક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. શુક્રવારે મોડી રાત્રે ખંડાલા અને બોપાલી વચ્ચે જૂના નેશનલ હાઈવે પર સિંગરોબાટ ઘાટ પરથી ઉતરતી વખતે આ બસ અકસ્માત થયો હતો. હાલ અકસ્માતનું કારણ બહાર આવ્યું નથી. બસ પુણેથી મુંબઈ જઈ રહી હતી. અકસ્માતના સમાચાર મળતા જ બોરઘાટ પોલીસ, બોપોલી પોલીસ અને સ્થાનિક લોકો મદદ માટે આગળ આવ્યા હતા. તમામ ઘાયલોને સારવાર માટે બોપોલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યું છે અને મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો એટલે હાટકેશ્વર બ્રિજ, અને હાટકેશ્વર બ્રિજને લઈને સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. હલકી ગુણવત્તાના આ બ્રિજને આખરે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે સંદેશ ન્યૂઝે બ્રિજના કામમાં પોલમપોલ થયો હોવાનો પર્દાફાશ કર્યો હતો. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ એએમસીનું તંત્ર સફાળું જાગ્યું હતું અને તપાસનો ધમધમાટ પણ શરૂ થયો હતો. એક્સપર્ટ કમિટી તપાસ બાદ બાંધકામ હલકી ગુણવત્તાનું હોવાનું ખુદ એએમસીના કમિશનરે સ્વીકાર્યું છે અને આ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ બ્રિજ બનાવનાર એજન્સીને પણ બ્લેક લિસ્ટ કરી અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. બ્રિજના નબળા કામને લઈ અને 4 એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું પણ એએમસી કમિશનરે જણાવ્યું હતું. પંજાબની હોશિયારપુર પોલીસે વારિસ પંજાબદેના વડા અમૃતપાલ સિંહને મદદ કરવાના આરોપમાં વકીલ સહિત 3 લોકોની ધરપકડ કરી છે. પંજાબની હોશિયારપુર પોલીસે અમૃતપાલ સિંહને મદદ કરવાના આરોપમાં 1 વકીલ સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. જોકે અમૃતપાલ સિંહ ફરી એકવાર છટકવામાં સફળ રહ્યો. બીજી તરફ ધરપકડ કરાયેલા લોકોમાંથી 2 જલંધર જિલ્લાના હોવાનું અને 1 હોશિયારપુરના બાબક ગામનો રહેવાસી હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમાંથી 1 વકીલ છે. જોકે પોલીસ અધિકારીઓ તેની ધરપકડ અંગે હજુ મૌન છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય હાલમાં સીઆઈએની કસ્ટડીમાં છે. અમૃતપાલ સિંહ અને તેનો સહયોગી પાપલપ્રીત સિંહ 28 માર્ચની રાત્રે મરનૈયા ગામથી ભાગી ગયા હતા. અગાઉ 10 એપ્રિલના રોજ રાજપુર ભૈયા ગામના 2 ભાઈઓની શંકાને આધારે ધરપકડ કરવામાં આવી હતી કે તેઓએ ભાગોડીઓને આશ્રય આપ્યો હતો. તેઓ પોલીસ રિમાન્ડ પર છે. વારિસ પંજાબદે પર કાર્યવાહી ત્યારે શરૂ થઈ હતી જ્યારે અમૃતપાલ અને તેના સમર્થકોએ તેમના ધરપકડ કરાયેલા સત્તારની મુક્તિની માંગ કરી. મહત્વનું છે કે અમૃતપાલ સિંહના આ પ્રકરણને કારણે પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યમાં ફરી એકવાર ખાલિસ્તાની આતંકનો ભય લોકોને સતાવી રહ્યો છે.
રાજ્યમાં ઉત્તર દિશા તરફથી સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે. જો કે હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદની સંભાવના છે. ગુજરાતીઓએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાન વધવાની આગાહી કરી છે. અમદાવાદમાં 2 દિવસમાં 2 ડિગ્રી જેટલું તાપમાન વધે તેવી સંભાવનાઓ છે, એટલે કે ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ 6 શહેરોની અંદર વધી ગયો છે, જેના કારણે તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જ્યારે અમદાવાદ સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, તો વડોદરા રાજકોટ સહિતના શહેરોમાં તાપમાનનો પારો 39 ડિગ્રી આસપાસ નોંધાયો છે. અમદાવાદમાં સૌથી વધુ 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં 35.2 ડિગ્રી, ડીસામાં 38.6 ડિગ્રી, સુરતમાં 39.8 ડિગ્રી, ભુજમાં 38.5 ડિગ્રી, જ્યારે અમરેલીમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. વધતી ગરમીને લઈને બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની ગયા છે. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જોકે હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદની સંભાવનાઓ છે. 19 એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. મહત્વનું છે કે ઉનાળો શરૂ થયાને કેટલોક સમય થઈ ગયો છે, છતાં પણ કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. કમોસમી વરસાદની સંભાવનાઓની વચ્ચે આગામી દિવસોની અંદર તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી ઉચકાય તેવી પણ સંભાવનાઓ છે. કોરોનાના સતત વધતા જતા કેસના કારણે થઈને લોકોમાં હવે ચિંતાનું એક મોજું ફરી વળ્યું છે. છેલ્લા ગત 24 કલાક પર નજર કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 10,753 કેસ નોંધાયા છે અને સૌથી વધારે મોત કેરળમાં કોરોનાના કારણે થઈને નોંધાયા છે. કોરોનાએ દેશમાં ફરી એકવાર તણાવભર્યો માહોલ ઊભો કરી દીધો છે. કોવિડના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 10,753 કેસ સામે આવ્યા. આ સાથે દૈનિક હકારાત્મકતા દર 6.78% નોંધાયો છે. શુક્રવારે તે 5.1% હતો. બીજી તરફ 7 દિવસના સકારાત્મકતા દરની વાત કરીએ તો તે 4.49% નોંધવામાં આવ્યો. ઘણા રાજ્યોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગે આ અંગે સાવચેત રહેવાની સલાહ આપી છે. શુક્રવારની જો વાત કરીએ તો દેશમાં કોરોનાથી 29 લોકોના મોત થયા છે. કેરળમાં સૌથી વધુ 9 લોકોના મોત થયા. શુક્રવારે દિલ્હીમાં 1500થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે, ત્યારે તે જ સમયે ચેપ દર લગભગ 28% થયો હતો. દિલ્હીમાં સકારાત્મકતા દર 27.77% નોંધાયો હતો. નિષ્ણાંતોના મતે જો જોવા જઈએ તો કોરોનાનો આ વેરિયન્ટ એટલો ઘાતક નથી, પરંતુ જે રીતે સતત કોરોનાના કેસના આંકડા વધી રહ્યા છે તે હવે ચોક્કસથી ડરાવનારા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમમ માટે પ્રથમ બેચને લઈ જવા માટે મદુરાઈથી વિશેષ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, પુતાંડુના ખાસ અવસર પર મદુરાઈથી વરવલની વિશેષ યાત્રા શરૂ થાય છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમ એ સૌથી વધુ રાહ જોવાઈ રહેલા કાર્યક્રમોમાંનો એક છે અને તેણે ખૂબ જ સકારાત્મક વાતાવરણ ઊભું કર્યું છે. અન્ય એક ટ્વીટમાં પીએમ મોદીએ પર્યાવરણની જીવંતતા અને સકારાત્મકતાની વધુ પ્રશંસા કરી છે. વડાપ્રધાને કહ્યું, શાબાશ, એસટી સંગમ અંગેનો ઉત્સાહ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમના ભાગરૂપે પીએમ મોદીના ગૃહરાજ્ય ગુજરાત રાજ્યમાંથી ઓછામાં ઓછા 3,000 લોકોની મુલાકાતનું આયોજન કર્યું છે. મોદી સરકારની વન ઇન્ડિયા બેસ્ટ ઇન્ડિયા પહેલ હેઠળ સૌરાષ્ટ્ર તમિલ સંગમમ આ પ્રકારનો બીજો કાર્યક્રમ છે. અગાઉ કાશી તમિલ સંગમમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવશે. 10 દિવસીય સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બંને રાજ્યો વચ્ચેના પ્રાચીન સંબંધોને ઉજાગર કરવાનો, સાથે જ તમિલનાડુના લોકોને પીએમ મોદીના ગુજરાત મોડેલનો પરિચય કરાવવાનો છે.